નમસ્કાર, મારું નામ દર્શિલ કે ત્રિવેદી છે અને હું સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગર 29 સેક્ટરમાં જ્યાં હું PhD કરી રહ્યો છું અને મારા PhDનો વિષય ગુજરાતી પ્રવાસ સાહિત્યની અંદર પૂર્વોત્તર એટલે કે પૂર્વોત્તર ભારતની અંદર જે પ્રવાસ સાહિત્ય ઉપર ખેડાણ થયું છે ગુજરાતી સર્જકોએ તેના વિશે મારે વાત કરવાની છે અને એના વિશે મારે થોડુંક કામ કરવાનું છે. અને એમ તો કહેવાય કે પ્રવાસ તો બધાને ગમતો જ વિષય છે, ક્યાંક ફરવાની વાત આવે તો એમ કહેવાય ને કે દરેકને ગમે, એમ એક મોઢા ઉપર હાસ્ય આવી જાય કે ક્યાંક ક્યાં જવાનું છે એમ, અથવા તો ચલો જઈએ એમ, મિત્રો હોય કે કોઈ પણ રિલેટિવ સંબંધી હોય તો એમ. એટલે કે ફરવા ઉપરનો એક પ્રવાસ અને પ્રવાસ ઉપર પણ જ્યારે ગુજરાતી સર્જકોએ જે કામ કર્યું હોય અને એના વિશે મારે વાત કરવાની થાય તો એક અદ્ભુત અને એક સારો વિષય મને મળ્યો છે અને સારી એવી તક ઓપોર્ચ્યુનિટી મળી છે કે યુનિવર્સિટીની અંદર હું કામ સારું કરું એમ. અને બીજું એ કે આજના સેમિનાર વિશે હું વાત કરું તો આજની જે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ તે એક અદ્ભુત હતી અને એક તો ખાસ અદ્ભુત એટલા માટે કહી શકાય કારણ કે કોરોના પછીના સમયની અંદર અને ઘણા સમય પછી એમ કહેવાય ને કે લાંબા સમય પછી એક આવો કોન્ફરન્સ કરવામાં આવી કે જેની અંદર એમ કહેવાય કે આવી રીતના વક્તાઓ, બહારના સ્પીકરો, પેપર પ્રેઝન્ટ અને એમાં પણ મારું પેપર પ્રેઝન્ટ થયું છે. મારા પેપરનો વિષય છે ગુજરાતી સાહિત્યમાં નારીવાદ એક વિશિષ્ટ ચર્ચા. અને ખાસ તો એ કે એક તારંગા એટલે કેવી જગ્યા છે કે જે અદ્ભુત અને એકદમ રમણીય જગ્યા કેમ કહેવાય ને કે દરેકને ગમે એમ. એક બાજુ ત્યાં હિલ્સ પર્વત માળા છે અને પર્વતની ગોળની અંદર સમાયેલું એટલે કે એવું સંભવના જૈન તીર્થ છે અને ત્યાં અમારે રોકાવાનું થયું અને ત્યાં સેમિનાર રાખવામાં આવ્યો. એટલે કે ત્યાં એમ કહેવાય ને કે પોતાને મનની જે વાચા છે ક્યાંક પેપરની અંદર રજૂ કરવાના થાય વિચારો આપણા તો બહુ સુંદર રીતે મેં રજૂ કર્યા છે. એમ કહેવાય ને કે નારીવાદ વિશે જ્યારે મારે વાત કરવાની થાય ને તો ઈસવીસન 1400ની અંદર જ્યારે ફ્રાન્સની અંદર આ વાત કરવામાં આવી હતી અને એ વાત એમ કે નારીવાદ એટલે શું અને ગુજરાતી સાહિત્યની અંદર નારીવાદનો એક વિકાસક્રમ આલેખવાનો હતો. આ બે બંને મારા લેખ આર્ટિકલના હેતુ હતા, ઉપક્રમ હતા અને એના આધારે મેં વાત કરી છે. એટલે પહેલાં તો હું એમ કહીશ ને કે નારીવાદ એટલે શું એમ તો કહેવાય ને કે સમયની સાથે સાથે જ્યારે સ્ત્રીઓની અંદર જે ફેરફારો જેમ કે ઉંમરની સાથે સાથે જે ફેરફારો થતા હોય અને બાળકને જન્મ આપવાથી માંડીને પ્રસૂતિની પ્રિયા વગેરે આ બધું જ તેને વેઠવું પડતું હોય છે, આ વેદનાઓની અંદરથી તેને બહાર નીકળવું પડતું હોય છે. એટલે કે આ બધી પીડાઓ તો ખરી જ પણ સાથે સાથે એ તો સામાન્ય બાબત છે કે દરેક સ્ત્રી, પરંતુ તેની સાથે સાથે એમ કહેવાય ને કે એ આટલું કર્યા છતાં એની કોઈ કદર થતી નથી અને ન્યાય મળતો નથી અને તેનું શોષણ થાય છે. એટલે કે ક્યાંક ક્યાં ક્યાં શોષણ થયું એમ કહેવાય ને ગુજરાતી સાહિત્યની અંદર મેં ફોકસ પાડ્યો છે તો એમ કહેવાય ને કે ઘણા બધા સર્જકો કે ભાઈ ગોવર્ધન રામ ત્રિપાઠીથી ચાલુ કરીએ પંડિત યુગથી તો સરસ્વતી ચંદ્ર નવલકથા હતી એમની અને એની અંદર જે ગુણ સુંદરી છે તો એની અંદર જે સ્ત્રી ચેતના છે ને એ બહુ સુંદર રીતે એમ કહેવાય ને કે એના અંદર ક્યાંક એમને થોડીક ઘણીક વાત કરી છે. નારી ચેતના નથી બતાવી પણ ક્યાંક નારીની થોડીક વ્યથા ક્યાંક આલેખવામાં આવી છે. અને પછી પન્નાલાલ પટેલ જેમને તો બધા આપણે ઓળખીએ કે ભાઈ જ્ઞાનપીઠ વિજેતા સર્જક છે, પરંતુ એમની જે નવલકથાઓ કહીએ કે ભાઈ માનવીની ભવાઈ છે, મળેલા જીવ છે કે પછી લઘુ નવલ વળામણા, તો એના જે પાત્રો છે કે જીવી છે કે રાજુ છે કે પછી ઝંકુ છે, તો આવા સ્ત્રી પાત્રોની અંદર પણ નારી ચેતનાનો ઉઘાડ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. બીજું કે એમ કરતા કરતા એક પુરુષ વ્યક્તિ જ્યારે સ્ત્રીની વાત કરતું હોય તો એ પણ ક્યાંક અદ્ભુત અને પહેલી વાર પન્નાલાલ પટેલની નવલકથામાં આપણને જોવા મળે છે. અને ત્યારબાદ ક્રમશઃ ગુજરાતી સાહિત્યની અંદર અનેક સર્જકોએ પોતાની નવલકથાની અંદર ક્યાંક ને ક્યાંક નારીવાદની વાત કરી છે. ઈલા અરબ મહેતા જેમની ઘણી બધી નવલકથાઓ છે, કુન્નિકા કાપડિયા, તો આ બધા ગુજરાતી જે લેખિકાઓ છે કે જે પોતે સ્ત્રી લેખિકા છે અને એમ કહેવાય ને કે જ્યારે નારીવાદની જ્યારે એમને વાત કરવાની આવે ને ત્યારે સ્ત્રી પોતે જે વેઠ્યું હોય ને એને પોતે જ રજૂ કરવાનું હોય તો એ વસ્તુ જ આખી જુદી હોય. પોતે કોઈ પુરુષ વ્યક્તિ વાત કરે એના કરતાં જો સ્ત્રી જ પોતાની જ વાત જ્યારે રજૂ કરતું હોય તો એવી ઈલા અરબ મહેતાની નવલકથાઓની અંદર નારીવાદ દેખાય છે. અને એ મેં ક્યાંક મારા પેપરની અંદર રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છે અને ખૂબ સારો એવો મને આ સેમિનારની અંદર અનુભવ રહ્યો. અને બસ એટલું કહીશ કે અવારનવાર આવા બધા સેમિનારો થતા જ રહે અને આવું જવાનું થાય, આવી અદ્ભુત જગ્યાઓ હોય કે જ્યાં ક્યાંક એમ કહેવાય ને કે પ્રકૃતિનો ખોળો એમ કે જ્યાં ગમે એમ ફરવું અથવા તો જવું એમ એનો પણ કંઈક આનંદ હોય, તો બસ આટલું ઇનફ છે. બસ નમસ્કાર.